અમદાવાદીઓ, જો તમે ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન છો અને મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં તમે હાઇજેનિક ફૂડની આશાએ તમે જમવા જાવતા હોવ તો ચેતી જજો, કારણ કે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિકતા જોવા મળી છે, જેના કારણે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા છે. સાથે જ આ નામાંકિત રેસ્ટોરન્ટને સીલ પણ કરવામાં આવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત આફડા. તાજેતરમાં જ અમદાવાદમાં આવેલી અનેક ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરન્ટમાં ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ નીકળતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ગુજરાતીઓને બહાર ખાવાના શોખીન માનવામાં આવે છે, તો બીજી બાજુ જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટના ફૂડના નમૂના ફેર થઈ જતા લોકોની ચિંતામાં વધારો થાય છે. ત્યારે અમદાવાદના ફૂડ વિભાગે અનેક નામાંકિત હોટલમાં તવાઈ બોલાઈ છે. ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારમાં 4 રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઈકાલે એક રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો હોવાની પણ ચર્ચા છે. મિટિંગમાં અધિકારીઓને કડક સૂચના આપી હતી કે હેલ્થને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવે, જેને લઈને ગઈકાલથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ ઘીગુડનો પણ સમાવેશ થાય છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઘીગુડ રેસ્ટોરન્ટમાં મોંઘા ભાવે વાનગીઓ પીરસવામાં આવે છે, ત્યાં અનહાઇજેનિકતા જોવા મળી છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સાથે જ શંકાસ્પદ સેવખમણી અને મીઠી ચટણીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઘીગુડ રેસ્ટોરન્ટને સીલ કરીને નોટિસ પણ લગાવવામાં આવી છે અને આ નોટિસમાં લખ્યું છે કે ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થ વાસી હાલતમાં મળી આવ્યા છે, પાણીપુરીના પાણીમાં મરેલું જીવડું મળી આવ્યું છે અને કિચનમાં સફાઈ જોવા મળી નથી, જે ગંભીર બાબતને ધ્યાનમાં લઈને રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ કરવામાં આવે છે. ઘીગુડની સાથે સાથે મણિનગરના જવાહર ચોક પાસે આવેલા જલારામ પરાઠા હાઉસમાં દાળ અને મંચુરિયનના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા છે, સાથે જ નોટિસ પણ આપવામાં આવી છે. બીજી તરફ બોડકદેવમાં આવેલા અંકલ ડોનલ પિઝાને AMCએ 15,000 દંડ ફટકાર્યો છે. સાથે જ મણિનગરમાં આવેલી રિયલ પેપ્રિકામાં શંકાસ્પદ ગાર્લિક પેસ્ટના નમૂનાને લઈને 15,000 દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ નોટિસ ફટકારવામાં આવી છે અને જે સેમ્પલ છે તે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગઈકાલે શહેરની નામાંકિત રેસ્ટોરન્ટ અને પિઝા હાઉસમાં AMCની ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને મોટાભાગની જગ્યાઓમાં અનહાઇજેનિકતા જોવા મળી હતી. ફૂડ વિભાગ દ્વારા નોટિસ ફટકારીને દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સીલ મારવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જો તમે નામાંકિત રેસ્ટોરન્ટમાં મોંઘા ભાવના બદલામાં હાઇજેનિક ફૂડની આશાએ પૈસા ખર્ચીને જમવા જોતા હોવ તો ચેતજો, કારણ કે આટલા પૈસા ખર્ચીને પણ તમને જમવાનું હાઇજેનિક મળવું મુશ્કેલ છે. આ જ પ્રકારની વાતો અને સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે